ओम शांति विद्यालय डिजिटल क्लास में हूँ गोलाणी आरतीबेन आप सबनु हार्दिक स्वागत करू छू। विषय छे गुजराती धोरण 5 मारी नोटबुक पाठ छे 6 नर्मदा मैया जेमा एक प्रवासनु वर्णन करेलू छे तेना लेखक छे रमणलाल सोनी। प्रश्न 1 नर्मदा मैया पाठ मन लेखक जणावो। ऑप्शन बी रमणलाल सोनी। प्रश्न छे 2 पाठमां जणाव्યા પ્રમાણે નર્મદા મૈયાની મુસાફરી કેટલી લાંબી છે? જવાબ છે 1312 કિલોમીટર। પ્રશ્ન છે 3 પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું? જવાબ છે વહેતા પાણી ઉપર ઊંચેથી નજર રાખીને ઉડતા પક્ષીની જેમ જેવી ઝડપથી પ્રવાસ કરવો એટલે પંખીની પાંખે પ્રવાસ કરવો। પ્રશ્ન 4 ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? જવાબ છે એ મધ્યપ્રદેશ। પ્રશ્ન 5 મધ્યપ્રદેશની છેક પૂર્વ તરફ કયો પર્વત આવેલો છે? જવાબ છે સી મેકલ। પ્રશ્ન 6 નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન કયું છે? જવાબ છે નર્મદા મૈયાનું ઉદ્ભવ સ્થાન મધ્યપ્રદેશના મેકલ પર્વતની તળેટીમાં આવેલું અમરકંટક સરોવર છે। પ્રશ્ન છે 7 નર્મદા ભારતના ક્યા ક્યા બે ભાગ પાડે છે? જવાબ છે નર્મદા ભારતના બે ભાગ પાડે છે ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। પ્રશ્ન છે 8 ઉત્તર અને દક્ષિણમાં કયા પર્વતોનો ઉલ્લેખ છે જેની વચ્ચેથી નર્મદા નદી વહે છે? જવાબ છે ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા। આ બે પર્વતોનો ઉલ્લેખ છે જેની વચ્ચેથી નર્મદા વહે છે। પ્રશ્ન 9 નર્મદા નદી ક્યાં સરોવરમાંથી નીકળે છે? જવાબ છે નર્મદા નદી અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે। પ્રશ્ન 10 નર્મદાનો અર્થ શું થાય છે? જવાબ છે નર્મ એટલે આનંદ અને દા એટલે આપનારી, જે આનંદ આપે તે નર્મદા। પ્રશ્ન છે 11 જે લખેલો છે નર્મદાને રહેવા શા માટે કહે છે? જવાબ છે રહેવા એટલે કૂદનારી, નર્મદા ક્યાંક એકદમ શાંત
ક્યાંક દોડતી કૂદતી વહે છે, ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક ધીર ગંભીર પ્રવાહ છે। તેથી નર્મદાને રેવા પણ કહેવામાં આવે છે। પ્રશ્ન છે 12, નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? જવાબ છે, આપણા ઋષિ મુનિઓ નર્મદાના સુંદર કિનારે યાત્રા કરી તેના વખાણ કરવામાં થાકતા નથી। ત્યાર પછી પ્રશ્ન 13, ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, આ પંક્તિનો ભાવાર્થ સમજાવો। જવાબ લખેલો છે, નર્મદા નદી માટે રચાયેલો સ્ત્રોત પૈકીના સ્ત્રોતમાંથી આ એક પંક્તિ છે, જેનું ભાષાંતર આ મુજબ છે। હે નર્મદા મૈયા, તારા ચરણ કમળમાં હું નમન કરું છું। આપણા ઋષિ મુનિઓ નર્મદાને કિનારે યાત્રા કરતા અને તેની સુંદરતાને જોતા નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે। આમ પંક્તિમાં નર્મદાને માતા સ્વરૂપ, દેવી સ્વરૂપ વંદનીય ગણીને તેમના ચરણોમાં નમન કરવાનો ભાવ રહેલો છે। પ્રશ્ન છે 14, જબલપુર પાસે ભેડાઘાટ આવેલો છે, વિધાન ખરું છે કે ખોટું? એમાં આવશે ખરું। ત્યાર પછી પ્રશ્ન 15, ધુમાધાર એટલે શું? જવાબ, ધુમા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા। નર્મદા જ્યાં ધોધની જેમ પડે છે તે જગ્યાને ધુમાધાર કહે છે। પ્રશ્ન 16, બંદરકૂદ વિશેની વાતમાં સાહસની સી વાત આવે છે? જવાબ છે, જે જગ્યાએ પર્વતો એકબીજાની નજીક આવી ગયા છે અને જાણે વાતે વળગ્યા હોય તેવું લાગે છે। એક પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા એ પર્વત પર વાંદરા કૂદા કૂદ કર્યા કરે, વચ્ચે નદી માતા જોયા કરે, માટે આ જગ્યાને બંદરકૂદ કહે છે। જૂના જમાનામાં સુરવીરો સૈનિકો પોતાનો ઘોડો પણ અહીંથી કૂદાવી જતા। બંદરકૂદ વિશેની વાતમાં સુરવીર સૈનિકોના સાહસની આ વાત છે। પ્રશ્ન છે 17, નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે? જવાબ છે, ડી શુક્લતીર્થ। પ્રશ્ન છે 18, કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, વિધાન ખરું છે કે ખોટું? તો આવશે ખરું। પ્રશ્ન 19, સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે? જવાબ છે, સી 163 મીટર,
प्रश्न छे 20। सरदार सरोवर योजना ए विश्वनी 8मी अजायबी जेवी छे, विधान खरू छे के खोटू? तो आवशे खरू। प्रश्न छे 21। गुजरात उपरांत बीजा क्या राज्य ने नर्मदाना नीर मळशे? एमा आवशे ऑप्शन ए राजस्थान। प्रश्न छे 22। सरदार सरोवर थी सा फायदा थसे? जवाब छे सरदार सरोवर नी गुजरात अने राजस्थान ना करोड़ों लोकोनी तरस छिपावशे अने जमीन ने सिंचाई नो पण लाभ मळशे। विश्वनी सौथी मोटी कोंक्रीट अस्तरवाळी नर्मदानी मुख्य नहेर नर्मदाना जळने छेक राजस्थान सुधी पहोंचाडशे। नर्मदा नदीना खंभातना अखातमां व्यर्थ वही जता पाणीनो कार्यक्षम उपयोग थशे। प्रश्न छे 23। नर्मदा गुजरातमां नर्मदाए बनावेलो बेट क्या नामे ओळखाय छे? जवाब छे गुजरातमां नर्मदाए बनावेलो बेट कबीरवड तरीके ओळखाय छे। प्रश्न छे 24। भूरो भासियो झाखो दूरથી ધુમ્મસે પહાડ સરખો, આ વાક્યનો અર્થ સમજાવો। આ પંક્તિ કબીરવડ માટે ગવાયેલી છે। કબીરવડ દૂરથી ધુમ્મસમાં ભૂરાને ઝાંખા પહાડ જેવો દેખાય છે। પ્રશ્ન છે 25। કબીરવડ પાસે નર્મદા મૈયા આપણને શું કહેતા હોય તેવું લાગે છે? જવાબ છે બહુ સરસ થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો। સોરી, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો, પણ જોજો હો જળ એ જીવન છે। આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? નર્મદા મૈયા આવું કહેતા હોય તેવું લાગે છે। પ્રશ્ન છે 26। નર્મદા નદી ક્યાં શહેર પાસે સાગરને મળે છે? એમાં આવશે ઓપ્શન બી ભરૂચ। પ્રશ્ન છે 27। નર્મદા આપણી લોકમાતા અને જીવાદોરી છે, શા માટે? જવાબ લખેલો છે નર્મદા નદી લાંબી છે, ત્યાંથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવા માટે પાણી અને સિંચાઈનો લાભ મળે છે। તેના કિનારે મંદિરો છે, ઋષિઓ તેના વખાણ કરતા થાકતા નથી। માનવીના જીવનનો આધાર છે, તેથી તે આપણી લોકમાતા અને જીવાદોરી છે। પ્રશ્ન છે 28। નૌકા વિહાર જોડણી સુધારો, એમાં લખવાનું નને કાનો બે માત્ર, નૌકા વિહાર, ત્યાર પછી સુરવીર જેમાં મીંડાવાળો સ અને સ દીર્ઘ આવશે અને વને પણ દીર્ઘવીર,
ત્યાર પછી પ્રશ્ન સોરી ત્યાર પછી ત્રીજું છે પથ્થર, પથ્થરને શું આવશે પથ્થર. ત્યાર પછી ત્યાર પછી ચોથું છે અણીદાર, જેમાં અણેને દીર્ઘ આવશે અણીદાર. ત્યાર પછી આજ્ઞાંકિત, જેમાં જ્ઞ પર અનુસ્વાર આવશે. ત્યાર પછી જીવાદોરી, જેમાં જને દીર્ઘ, જી અને રને પણ દીર્ઘ રી આવશે, જીવાદોરી. ત્યાર પછી વડવાઈ, વડવાઈ ય, યને દીર્ઘ ઈ નહીં પણ ઈ આવશે, ઈયળનો ઈ, વડવા ઈ. ત્યાર પછી શુક્લ તીર્થ, જેમાં તને દીર્ઘ તી અને થ ઉપર રેફ આવશે, શુક્લ તીર્થ. ત્યાર પછી મુસાફરી, જેમાં મને હસવાવાળું મું અને રને દીર્ઘ રી આવશે, મુસાફરી. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દો, પર્વત તો પહાડ, નજીક તો પાસે, કિનારો તો કાંઠો કે તટ, શિલા તો પથ્થર, લાભ તો ફાયદો, જળ તો પાણી, મુસાફરી તો યાત્રા, પર્યટન તો પ્રવાસ. ત્યાર પછી છે પ્રશ્ન 30, વિરુદ્ધાર્થી શબ્દો આપો. પહેલું છે પૂર્વ તો પશ્ચિમ, સુંદર તો કદરૂપું, ઊંચે તો નીચે, અજવાળું તો અંધારું, લાંબી તો ટૂંકી, સુખ તો દુઃખ, દૂર તો નજીક, ઉત્તર તો દક્ષિણ, કુદરતી તો કૃત્રિમ. ત્યાર પછી છે પ્રશ્ન 31, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હોડીમાં બેસીને ફરવું તે તો નૌકાવિહાર, સાંબેલા જેવી જાડી ધાર તો આવશે મુસળધાર. ત્રીજું છે ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, એટલે કે મેઘધનુષ્ય. ચોથું છે નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ, એટલે બેટ. પાંચમું છે લોકોનું ભરણ પોષણ કરનાર માતા, એટલે લોકમાતા. 32, ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો. ઉદાહરણ આપેલું છે નર્મ તો નર્મદા અને આનંદ આપનારી, સુખ તો સુખદા, સુખ આપનારી, વર તો વરદા, એટલે કે વર આપનારી અથવા તો વરદાન દેનારી, શુભ તો શુભદા, એટલે કે શુભ કરનારી, હર્ષ તો હર્ષદા, હર્ષિત કરનારી, મોક્ષ તો
तो मोक्षदा, मोक्ष आपनारी के मोक्ष देनारी। छेले छे 33मु, नीचेना शब्दोनो वाक्य प्रयोग करो। पेलू छे लीलोत्री, क्यांक लीलोत्री वाड़ा सुंदर खुला मैदानो छे। बीजू छे जीवादोरी, तो नर्मदा अपनी जीवादोरी छे। पांचमू छे बेट, नर्मदाए अही बेट बनावी दीधो छे। चौथू छे सहेलगा, तो होड़ी मा बेसीने सहेलगा करवानी मजा पड़े। पांचमू छे मुसाफरी, मुसाफरी केटली लांबी छे खबर छे, प्रश्नार्थ चिन्ह। छठ्ठू छे गुजरात, नर्मदाना पाणीनो लाभ गुजरात राज्यने मळ्यो छे। सातमू छे नर्मदा, नर्मदा आपणी लोक माता छे। त्यार पछी प्रश्न 24, नीचेना रूढ़ि प्रयोगनो अर्थ आपी वाक्यमां प्रयोग करो। पेलू छे पंखीनी पाखे ने पाणीना प्रवाहे જવું, એટલે કે શીઘ્ર પ્રવાસ કરવો, અથવા વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને। વાક્ય પ્રયોગ છે, આપણે પંખીની પાંખને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું। બીજું છે જીવા દોરી હોવી, એટલે કે જીવનનો મુખ્ય આધાર હોવો। વાક્ય છે નર્મદા ગુજરાતના લોકોની જીવાદોરી છે। ત્રીજું છે સ્વપ્ન ફળવા, એટલે કે ઈચ્છા પૂરી થવી। વાક્ય છે કુશળ બાળકોના સ્વપ્નો ફળે છે। પ્રશ્ન છે 35, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। ડાયરેક્ટ જવાબ બોલું છું, પહેલા આવશે સફેદ, ત્યાર પછી સરસ, ત્યાર પછી સિંચાઈ, પછી સુંદર, સૈનિક અને સ્નાન। ત્યાર પછી પ્રશ્ન છે 36, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો। અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે સાઈડમાં એડ્રેસ આવશે, અલય ત્રિપાઠી 31 ગાંધી પાર્ક સુરત, તારીખ છે 10/5/2018। પ્રિય મિત્ર પંકજ, તારો પત્ર મળ્યો એ જાણીને આનંદ થયો કે તારું વાર્ષિક પરીક્ષાનું પરિણામ સારું આવ્યું છે, તને ખૂબ ખૂબ અભિનંદન। શેના વિશે પત્ર લખ્યો છે? તો પોતાના દોસ્તનું વાર્ષિક રિઝલ્ટ સારું આવ્યું એટલે। અમે કચ્છના પ્રવાસે ગયા હતા, તેની વિગત અને વિશેષતા જણાવવા માટે પત્ર લખ્યો છે। જો પછી બીજું શું લખ્યું પત્રમાં? કે પોતે કચ્છના પ્રવાસમાં ગયો હતો એના વિશે જણાવવા માટે। અમે પરીક્ષા પૂરી થઈ એના બીજા દિવસે કચ્છ ફરવા ગયા હતા,
અમે કચ્છના નાના અને મોટા એમ બંને રણની મુલાકાત લીધી. કચ્છમાં બે રણ છે ને, નાનું રણ અને મોટું રણ. એ રણની વિશેષતા એ છે કે ત્યાં ક્યાંય રહેતી નથી, છતાં રણ છે. કચ્છનું સફેદ રણ ચાંદની રાતમાં ખીલી ઉઠે છે. પછી અમે કચ્છના માતાના મઢ, કોટેશ્વર મંદિર અને હાજીપીરની દરગાહની મુલાકાત પણ લીધી. કાળા ડુંગર પર આવેલા ગુરુ દત્તાત્રેયના મંદિર પર પણ ગયા. માંડવીના દરિયા કિનારે ખૂબ મજા કરી. જૈન મંદિર પણ ગયા હતા. ભુજિયા ડુંગર ઉપર વસેલા ભુજ શહેરની મુલાકાત પણ લીધી. ત્યાંનું મ્યુઝિયમ, મહેલ, સ્વામિનારાયણ મંદિર પણ ગયા હતા. કંડલા બંદરની પણ મુલાકાત લીધી હતી. આમ અમે 5 દિવસ ક્યાં પસાર કર્યા એની ખબર પણ ન પડી. ફરી કોઈકવાર આપણે સાથે ત્યાં જઈશું. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. મિત્તલને મારી યાદ. લિખિતન તારો મિત્ર અલય. જો અહીંયા કોને પત્ર લખ્યો છે? અલયે. અને કોને લખ્યો છે? એના મિત્ર પંકજને. તો મિત્રો, ત્યાર પછી છે પ્રશ્ન 37. નદી વિશે 10-12 વાક્યો તમારી નોટબુકમાં લખો. આ પ્રશ્ન પણ આપણે અહીંયા લખેલો આપ્યો છે. નદી ગુજરાતનું ઉત્તમ સર્જન છે. નદીને લોકો લોકમાતા પણ કહે છે. નદી પર્વતમાંથી નીકળે છે. નદીઓ લોકોની જીવાદોરી કહેવાય છે. તે ખેતી માટે પાણી પૂરું પાડે છે. તો તેની ફળદ્રુપ અને કાંપવાળી જમીનમાં ખેતીનો પાક સરસ પાકે છે. નદી માણસો, પશુપંખી સૌ પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. સૌની પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. ઊંચાઈ માટે પાણી પૂરું પાડે, સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. નદીના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે છે. તેના કિનારા પર ધાર્મિક સ્થળોનો ખૂબ સરસ વિકાસ થયો હોય છે. આજે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નદી પર બંધ બાંધી તેના પાણીનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ નદીઓનું પાણી સૌ સજીવો માટે ખૂબ ઉપયોગી છે. તેથી તેને સ્વચ્છ રાખવું, સાચવવું એ આપણી નૈતિક ફરજ અને જવાબદારી છે. પ્રશ્ન છે 38. પર્યટનની મજા વિશે નિબંધ તમારી નોટબુકમાં લખો. લખેલો છે, પર્યટન એટલે નજીકના કે દૂરના સ્થળનો પ્રવાસ. રોજિંદા જીવનમાંથી અમુક સમય પોતાના અને પોતાના પરિવાર માટે કાઢીને અમુક જગ્યાની મુલાકાત લેવાની ખૂબ મજા આવે છે. પર્યટનમાં આપણે પરિવાર સાથે વિવિધ સ્થળની મુલાકાત, આનંદ, મસ્તી કરી સમય પસાર કરીએ છીએ. પર્યટન કરવાથી આપણને જે તે સ્થળની પૂરેપૂરી માહિતી મળે છે. ધાર્મિક સ્થળે જવાથી આપણી ધર્મભાવના સંતોષાય છે, મનને શાંતિ મળે છે.
ઐતિહાસિક સ્થળે ફરવાની મજા પણ અનેરી છે. ભારતના ભવ્ય ભૂતકાળને જાણવાની, સમજવાની અને ગૌરવ લેવાની સોનેરી તક મળે છે. એ ક્ષણે ભારતીય હોવાનો ગર્વ થાય છે. બાળકોને સૌથી વધારે ફરવાની મજા તો ત્યાં આવે છે જ્યાં તેમની જિજ્ઞાસા સંતોષાય, જ્યાં તે હળીમળીને હળવા ફૂલ થઈ જાય. જો કે પર્યટનની મજા બાળકો સાથે સૌથી વધારે આવે, કેમ કે તેમની સાથે મોટા પણ બાળક બનીને મજા માણે છે. પર્યટન દરમિયાન જે તે સ્થળની સંસ્કૃતિનો પરિચય અને અનુભવ થાય છે, જે તે સ્થળના લોકોના ખાનપાન, રહેણીકરણી, રીતરિવાજો જાણવાનો સમય મળે છે અને ત્યાંની વિશેષતાનો પણ ખ્યાલ આવે છે. પર્યટન આપણને કંઈક અલગ કરવાની અને ફરવાની મજા લેવાની તક આપે છે. આમ પર્યટનની એક આગવી અને અનોખી મજા હોય છે. તો મિત્રો, અહીંયા આપણે પાઠ પૂર્ણ થાય છે. આજનું હોમવર્ક છે, તમે કરેલો કોઈ પણ પ્રવાસ વિશે તમારે પત્ર લખવાનો રહેશે. પત્ર કઈ રીતે લખો તો અહીંયા આપણને પત્ર આપેલો છે. એ મુજબ તમે જે જગ્યાએ પ્રવાસ કર્યો હોય તેના વિશે તમારે તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે ભૂલ કર્યા વગર વ્યવસ્થિત પત્ર લખવાનો રહેશે. ચલો, આભાર. અસ્તુ.